لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وقدير نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين من قوس محمد. قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. يا علي أنت وشيتك هم શરૂ કરેલી કે જેમાં આપણે ઇમામ હુસૈન અલૈહી સલાતુ વસલામ ના સહાબીઓની જે સૂત્ર હતા કરબલાના મેદાનમાં જે અશહાર અને ગઝલ હતા એના વિશે વાત શરૂ કરેલી અને અબુ સમામા સૈદાવી એના ગઝલ વિશે વાત કરેલી કે કરબલાના મેદાનમાં જઈ ઇમામની મુસીબતને યાદ કરે છે અને રસૂલે ખુદા અને એમની દીકરી જનાબે સૈયદા અને ઇમામ અલી અલૈહિસ્સલામને પૂરતો પેશ કરે છે તેમજ કાયનાતના દરેક ઇન્સાનને પૂરતો પેશ કરે છે કે જો અને દરેક અલૈહિસ્સલામની ફર્જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુસીબત માં છે. આ મોહબ્બત હતી કે જે અબુ સુમામા જાહેર કરે છે. હું અવારનવાર આ બધા ઇમામના સાથીઓના નામ લઉં, શાયદ બીજી વખત કોઈ વખત એનો જિક્ર આવે તો આપણું મગજ ત્યાં પહોંચે કે ના, અબુ સુમામા એ સૈદાવી પણ ઇમામ હુસૈનના લશ્કરમાં હતા, મોહિદ્દે આહલે બૈત હતા અને પોતાની જાનને નિછાવર કરેલી. એવી જ રીતે આજે એક બીજા સહાબીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ અનસ બિન હારિસ છે. અનસ બિન હારિસ પણ ઇમામના એક સાથીઓમાંથી છે કે જેની ઉંમર બહુ મોટી છે. ઉંમર એટલી મોટી છે કે એના વાળ સફેદ થઈ ગયેલા છે અને આંખની પાપણ જે છે, અને તમે શું કહ્યું, આંખના નેણ જે છે એની આંખમાં આવતા હતા એટલા બધા ડોસા થઈ ગયા છે. હવે કોઈ ઈચ્છા નહીં કહે કે ભાઈ આ બધા જવાન લોકોએ કરબલાના મેદાનમાં જવું જોઈએ, મસ્જિદે જવું જોઈએ, અમે તો હવે ડોસા થઈ ગયા, ઘરે બેઠા રહીએ ચાલે નહીં. અગર તો જમાનાના ઇમામ હઝરત મહેદી અઝરલ્લાહુ તઆલા ફરજહુ અત્યારે આવાજ દે હલ મિન્ના તરીમિયન સુવાના, તો બધાએ જવા માટે તૈયાર રહેવાનું છે. એમ ના કહી શકે કે હવે હું દોસ્તો થઈ ગયો તો હવે હું ના જાઉં. ઇમામ પુકારે કે તમારી તૈયારી હોવી જોઈએ કે હું જાઉં. ઘણા ઇન્સાન એમ વિચાર કરે છે કે અત્યારે ઇમામ જવાના ગઈબતમાં છે, આપણે આપણું કામ કરીએ છીએ, ઇમામ આવશે તો ઘરે આવી આપણને હિદાયત કરશે. એવું નથી. ઇમામે જમાના અલૈહી સલામનો ઝુહુર દાખલે તો આપણે એની વાત ઉપર લબ્બૈક કહેવું પડશે. માટે જ્યારે પણ ઘરે જઈએ, જ્યારે ધંધો કરીએ,
જ્યારે દોસ્તો સાથે ઉઠક બેઠક કરીએ આપણો વિચાર ફક્ત એક જ હોવો જોઈએ કે જ્યારે મારા જમાનાનો ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામ મને આવાજ દે છે તો હું એની આવાજ ઉપર લબ્બેક કહીશ, હું મારો ધંધો મૂકી દઈશ, હું મારા ફેમિલી મેમ્બરને મૂકી દઈશ, મારી ઔલાદની મોહબ્બત મને ઇમામ તરફ જાતા રોકશે નહીં. હવે આ બધી એક નિયત હોવી જોઈએ અને આ નિયતની પ્રેક્ટિસ ક્યાં થાય? અત્યારે થાય. હવે આપણે જોઈ લઈએ એક વરસાદના હિસાબે કેટલા માણસો ના આવી શક્યા. મતલબ શું થયો કે હજી આપણે એટલા બધા તૈયાર નથી. અહીંયા તૈયાર ખૈરી અમલ બોલાતું હોય અને હું કહું મારો ધંધો, મારી ફેમિલી, મારે જમવાનું બાકી છે, મારે રીતે નાવાનું બાકી છે, મારે કપડાં બચાવવાના બાકી છે, આ બધા બહાના આપણને ક્યારે મળે છે? જયારે નમાઝમાં જવાનો હોય. તો આ વસ્તુ કારણ બને છે કે આપણે જમાનાના ઇમામની ખેતવતમાં શાયદ ના પહોંચી શકીએ. શું કામ? કારણ કે જયારે ખુદા બોલાવે છે નથી પહોંચતા, તો પછી ઇમામ બોલાવે છે કેવી રીતે પહોંચી શકે? આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આપણે આ કરબલાની હિસ્ટ્રીને ધ્યાનમાં લીધી છે કે જુઓ ઇમામ હુસૈનના જે સહાબી હતા કે જેને આપણે સલામ કરીએ છીએ, અસલામુ અલૈકુમ યા ઔલિયા અલ્લાહ, સલામ થાય તમારા ઉપર અરે અલ્લાહના વલી, સલામ થાય તમારા ઉપર યા અનસારા અબી અબ્દુલ્લાહ, સલામ થાય તમારા ઉપર એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અનસારો, યા લૈતની કુન્તુ મઅકુમ, બોલો તમે ફાકુઝુ મઅકુમ ફૌઝન અઝીમા. આ છેલ્લા જ્યારે વારસામાં જ્યારે શહદાએ કરબલાના જ્યારતનો જે જુમલો છે એનો મતલબ શું થાય છે? યાદ કરી કાચ હું તમારા સાથે હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર નિશાવર કરત અને તમને જે કામયાબી મળી એ કામયાબી મને પણ મળે. પણ હવે આપણે જોવું પડશે કે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સહાબીઓમાં એવી શું ખાસિયત હતી, સિફાત હતી કે જેના કારણે એને ફૌઝન અઝીમાની કામયાબી મળી, બહુ મોટી કામયાબી મળી. હવે હું એમ વાયદો કરું છું, ખાસ હું તમારા સાથે હોઉં તો પણ તમારા સાથે હું મારી જાનને કુરબાન કરું. તો મારા માટે જરૂરી છે કે હું મારી જિંદગી રોજ કરવો જોઈએ છે, એમાં એવી આદત ઊભી કરું કે જે ઇમામ હુસૈનના સહાબીઓની આદત છે. એમાંથી એક છે અનસ બિન હારિસ, સહદાએ કરબલામાંથી છે, ઉમર મોટી છે. આ અનસ બિન હારિસ, હવે આ બધા સહાબીઓ પાસે લાંબો વખત નહીં હતો કરબલાના મેદાનમાં કે એક મોટી મજલિસ પડે બધાને નસીહત કરે, તો શું કરતા? એક બે અશઆર કરતા, ચાર પાંચ લીટીના અશઆર અને સૂત્ર પડતા અને પોતાનો મકસદ બયાન કરતા અને પોતાની ઓળખ આપતા, જેને આપણે રજત કહીએ છીએ અથવા નારો કહીએ છીએ. ગઈકાલે નારો કોને કહેવાય એના ઉપર ડિટેલથી વાત કરી. હવે આ અનસ બિન હારિસ કોણ છે? તો કે રસૂલે ખુદાના સહાબીઓમાંથી. એક રાવી જેનું નામ મોહમ્મદ બિન સાદ છે. મોહમ્મદ બિન સાદ કહે છે કે હું સફરમાં હતો, મારો સફર જેથી કરબલા પાસે જીત્યો. આ કરબલા પહેલાની વાત છે. મોહમ્મદ બિન સાદ કહે છે કે હું કરબલા પાસેથી પસાર થયો તો મેં જોયું કે આ અનસ બિન હારિસ જંગલમાં એક નાનકડું એવું મકાન બનાવી, પાંચ જેવું બનાવી અને ત્યાં રહેવાની શરૂઆત કરી. ઝૂંપડું કહેવાય અમારી ભાષામાં, ખબર ના પડે શું કહેવાય. એક ઝૂંપડું બનાવીને ત્યાં રહે છે. આ રાવી પૂછે છે, અને તમે અહીંયા શું કરો છો આ ઝૂંપડું બાંધી લઈને? તો અનસ બિન હારિસ કહે છે કે મેં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમને સાંભળ્યા, રસૂલે ખુદાથી સાંભળેલું છે કે એક વખત એવો આવશે
કે જ્યારે મારો નવાબ કુરુ હુસૈન કરબલાના મેદાનમાં પહોંચે અને એમને ત્યાં કત્લ કરવામાં આવશે. જે કોઈ ઇન્સાનને ખુદા આવી લાંબી ઉંમર આપે અને આ જમાનાને દર્શ કરે તો જરૂરી છે કે એ હુસૈનની મદદ કરે. ખુદાએ મને ઉંમર આપી છે, હું એ ઇંતજારમાં છું કે હુસૈન એમને આલી અલૈહિ સલામ કરબલાના મેદાનમાં આવે તો હું એની મદદ કરવા માટે જાઉં. હજી ઇમામ હુસૈન આલિયા નથી, પરંતુ એ રસૂલે ખુદાની વાત સાંભળી, પોતાનું ઘરબાર છોડી અને ઇમામના ઇંતજારમાં ક્યાં પહોંચે છે. આપણામાં એવી તાકાત છે કે આપણે ઇમામનો ઇંતજાર, આપણે હિજરત નથી કરવી, ગામમાં બેસીને. તમે શું કહો છો? ગોમમાં બેસીને, ગામમાં બેસીને આપણે ઇમામનો ઇંતજાર કરીએ. આ અનંત સિંહારી મહાન વ્યક્તિનું નામ છે કે જેણે પોતાનું ઘરબાર છોડી અને કરબલાના ઇંતજારમાં જંગલમાં વસવાટ કરવાનું શરૂ કર્યું. કે ઇમામ આવે તો હું એમના ઉપર મારી જાનને નિછાવર કરું. જોકે એવા દાખલાઓ પણ આપણને કરબલાના મેદાનમાં મળે છે, અથવા તો ઇમામ હુસૈન અલૈહિ સલામની સામે મળે છે કે જેને ઇમામ હુસૈન અલૈહિ સલામ ઇન્વાઇટ કરે છે, આવો મારી મદદ કર. આપણે પહેલી મોહરમની મજલિસમાં એક વાત કરેલી હતી મસાયબના વખતમાં કે યઝીદે વલીદને પત્ર લખ્યો અને કીધું કે આ ત્રણ માણસની બૈઅત લઈ લે. એ ત્રણ માણસ કોણ હતા? પહેલા ઇમામ હુસૈન અલૈહિ સલામ, બીજા કોણ હતા? અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર, અને ત્રીજા કોણ હતા? અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર. અહસન, માશાઅલ્લાહ, મને સાંભળો છું બહુ ખુશી થઈ. મને આ ત્રણ માણસથી બે કહેવાનું લાગે. હવે ઇમામ જયારે મક્કા છોડીને જાય છે ત્યારે આ બંને માણસો પણ મક્કા છોડી દે છે. અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર જંગલના રસ્તાથી મક્કા પહોંચે છે અને અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર પણ મક્કા પહોંચે છે. હવે મદીનાનો મુલાકાત નથી થઈ કે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર પહેલેથી મક્કા પહોંચી ગયો હતો, આ ખબર આવી પહેલા. હવે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામની મુલાકાત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર સાથે મક્કામાં ગઈ, અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર એવો ઇબાદત ગુજાર માણસ હતો કે નમાઝ બહુ પડતો. દરેક જગ્યા ઉપર કે જ્યાં રસૂલે ખુદાએ નમાઝ પડી હતી એ ત્યાં જઈને બે વખત નમાઝ પડતો. એવી કોઈ જગ્યા બાકી નથી રાખી અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર એમને ખતાવે કે જ્યાં રસૂલે ખુદાએ નમાઝ પડી હોય અને પોતે નમાઝ ના પડી હોય, બધી જગ્યાએ નમાઝ પડે. હવે જયારે ઇમામ હુસૈન અલૈહિ સલામને જોવે છે તો ઇમામને ભેટી પડે છે, કહે છે મોલા તમે મક્કામાં આવ્યા છો હજ માટે? તો કે ના, મારો ઇરાદો હજ નો નથી. કારણ કે ઇમામ ક્યારે પહોંચી ગયા હતા? અઠ્યાવીસ રજબના નીકળેલા, આપણે યોગ નિગમ બનાવીએ છીએ. ત્રીજી શાબાનના ઇમામ મક્કા પહોંચી ગયા હતા સાઈ દીકરીમાં. પછી મારો ઇરાદો હજનો નથી, પરંતુ મારે મદીના મૂકવું પડ્યું છે, આ કારણસર બૈયતની માંગણી નહીં કરી. તો કે હવે શું ઇરાદો છે? તો કે કૃપાવાસીઓના પત્ર આવે છે અને હું ત્યાં જવા ચાહું છું. તો કે છે, તો કે વાંચજો, મેં રસૂલે ખુદાથી આ હદીસ સાંભળેલી છે કે હુસૈન જ્યારે ઇરાકનો રૂખ કરે તો સમજવું કે એનો આ આખરી સફર હશે અને એમને ત્યાં કત્લ કરી દેવામાં આવશે. કરબલાની જમીન ઉપર તમને કત્લ કરવામાં આવશે. આ રસૂલે ખુદાની હદીસ. તો કે અચ્છા, તે સાંભળેલી છે. આગળ રસૂલે ખુદાએ શું ફરમાવ્યું છે? તો કે રસૂલે ખુદાએ આગળ પણ ફરમાવ્યું છે કે અગર તમે એ જમાનાને ચાર્જ કરો તો હુસૈનની મદદ જરૂર કરજો. પછી હવે તારો ઇરાદો શું છે? પછી વાંચું, ઇમામ હુસૈન અલૈહિ સલામનો ગરેબાન ખોલે છે અને એમની છાતી ઉપર ચૂમી ભરે છે, બોલતો જાય છે. તો કે આ કરવાનું કારણ શું છે?
તો કે અહીંયા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ચૂંટી ભરેલી છે એ બોલતો દીધેલો છે હું રસૂલ ખુદાની સુન્નત ઉપર અમલ કરું છું હવે આપણે અસલ વાત કરાવીએ કે રસૂલ ખુદાની જે હદીસ સાંભળેલી છે ખબર છે કે રસૂલ ખુદા મને કેટલું કહેતા હતા અહીંયા ચૂંટી ભરેલી છે તું એ જગ્યાએ ચૂંટી ભરે છે હવે તારો ઈરાદો શું છે તું મારી મદદ કરી મારો સાથ આપીશ હું તમારો સાથ વિચાર કરીએ બે શક્તિયત તમારી સમક્ષ મેં રજૂ કરી એક અનંતિન માલિક અનંતિન હારિફ કે જે પોતાનું બધું મૂકી અને કરબલાના જંગલમાં વસવાટ કરે છે એટલા માટે કે રસૂલે ખુદાની હદીસ છે કે હુસૈન કરબલાનો શહીદ થશે તો પોતાનું ઘરબાર છોડી અને ઇમામના ઇંતજારમાં કરબલાની આજુબાજુ રહેવા લાગ્યો એક અબ્દુલ્લાહ ઉમર છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે કે જે પણ હદીસ સાંભળી છે તું આવ મારી મદદ કર ના મદદ નહીં કરો બાકી તમે કરી નમાઝ જોઈ એટલી પડી દો રસૂલ ખુદાએ જ્યાં પહોંચતા દીધા છે ત્યાં હું પહોંચવા બેઠો તમારો અહેરામ કરી દો પરંતુ નુસરત નહીં કરો ખુદાના કાઢતા કંઈક આપણી હાલત આવી ના હોય અબ્દુલ્લાહ ઉમર શું મોલા તમે કયો એમને હું ન્યાસ કરાવી દઉં મોલા તમે કયો એમને હું માતમ કરી દઉં મોલા તમે કયો એમના જુલુસના શહીદ થઈ જાઓ મોલા તમે કયો એ તો હું ઇમામ વાળો તમારો સાથ કરી દઉં મોલા તમે કયો એમને હું નમાઝ પઢી દઉં મોલા તમે કયો ઇમામ બારગાને હું શણગારી દઉં પરંતુ તમારી સીરત ઉપર અમલ કરવું એ મારાથી નહીં થાય અગર મોલા તમે પરદે ગેરમાંથી મને બોલાવો હરવી ના કરી અંતરામાં તો હું મારા ઘરમાં વ્યસ્ત થઈશ મારા ધંધામાં વ્યસ્ત થઈશ પણ તમારી મદદ નહીં કરો એવું ના થાય અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર થઈ આપણે બનવાનું છે કોના જેવું અનસ બિન હારિસ જેવું અનસ બિન હારિસ બુઢા નહીં ગયા હતા કરબલાના મેદાનમાં આવવા હવે એક વાત અહીંયા બીજી પણ કહેતો જાઉં કે આ હદીસ જે રસૂલે ખુદાએ એક વાર નથી ફરમાવી અવાર નવાર જ્યારે ઇમામ હુસૈનનો જન્મ થયો ત્યારે આ હદીસ બયાન કરી હતી કે ઇમામ હુસૈન અલ ઇસ્લામ ઉપર આ મુસીબત આવશે એ ઉપરાંત જ્યારે સહાબીઓ પાસે બેઠા હતા ત્યારે આ બધી રિવાયત બયાન કરી એ ઉપરાંત આપણે જોઈએ જનાબે ફાતે રમઝાના તમામ કાલે આ કરબલાના વાક્યને બયાન કરો અવારનવાર આપણે મસાઇલમાં સાંભળતા આવીએ છીએ હઝરત અબ્બાસનો હાથ જ્યારે ઇમામ હુસૈનના હાથમાં સોંપે છે ત્યારે કરબલાની આગાહી ઇમામ હુસૈન અલે ઇસ્લામ માટે ઇમામ અલી અલે ઇસ્લામ કરતા નજર આવે છે વિચાર કરીએ આ કરબલા એક એવી વસ્તુ છે કે જે ઓચિંતા નથી વજુદમાં આવી એના માટે ખબર આપવામાં આવી છે કે આમ થવાનું છે ના ભગત રસૂલ ખુદા આપણે હજી પાસ્ટમાં જઈએ એકદમ જૂના જમાનામાં હઝરત આદમ અલૈહિસ્સલામ એના જમાનામાં હઝરત આદમ કરબલાની જમીન ઉપરથી પસાર થાય છે ઠેઠ વાગે છે પગમાંથી લોહી નીકળે છે કહે છે કે ખુદાએ આ શું નીકળ્યું હોય દિવસ લોહી જોયું નતું આપણે આ શું છે શું મારાથી કઈ પાછી ભૂલ થઈ ગઈ તરીકે ઓલા થઈ ગયું કે આ બીમારીમાં મુબતલા થયો મુસીબતમાં ખુદાવંદી આવે જે લઈને મોકલે છે આવા થઈ છે કે ભૂલ તરીકે ઓલા નથી થઈ પણ આ જમીન થી છે એક વખત એવો આવશે કે આખરી નબીના નવાસાને આ જમીન ઉપર કતલ કરવામાં આવશે તમે ચાહ્યું કે તમારો કોણ એના સાથે ભળી જાય હઝરતે ઇબ્રાહીમ કે જેને બધા માને છે એ પણ જયારે આ જમીન ઉપર આવે છે ત્યારે એને ટેસ્ટ લાગે છે એનું લોહી વધે છે કારણ કે બધા મારાથી કઈ ગુના કર્યું ગુના કર્યો આ જમીન હઝરત ઈસા અલૈહિસ્સલામ કરબલામાં મુસીબતમાં મુબતલા થયા પૂછે છે શા માટે તો કે ઇમામ હુસૈનને કતલ કરવામાં આવ્યો છે તો કે કાતિલ કોણ હશે તો કે અસલમાં યઝીદ ઇબ્ન મુઆવિયા હશે હઝરત ઈસા અલૈહિસ્સલામ પોતાના વાહિબોને કહે છે હવાઈયુને કહે છે અને સાહાબીઓને કહે છે કે તમે બધા યઝીદ ઉપર લાનત મોકલો સૌથી પહેલી તારીખમાં જે જૂનામાં જૂની લાનત મળે છે
કે આ યઝીદ ઉપર લાનત કરનાર જનાબે ઈસા અલે સલામ અગર કોઈને એના કરતા જૂની પડે તો મને જાણ કરો સાહેબ મારા એમાં ઇલમો થાય એના કરતા પણ આપણે જોઈએ એક ચર્ચમાં એક પથ્થર કાઢવામાં આવ્યો એ પથ્થર ઉપર એક શાયરી અરબીમાં લખેલી હતી એ છે રસૂલ ખુદાના આવવાના 300 વર્ષ પહેલા એ ચર્ચમાંથી કાઢવામાં આવી પણ કોઈને એનો મતલબ ખબર નહોતો એમાં લખેલું હતું અતરજુ ઉમ્મતન કતલત હુસૈના شفاعت جده يوم الحساب شو اي قوم رسول خدا ني بارگاہ تي شفاعت ني امید راکھے چه جارے کے نا ذکر حسین نے قتل کری نا کے اپ پتھر ما شیر لکھے لو تو مینے خبر نو تھی تو مانا مشہور چھے پر جارے آ واقعو بڑھنو تیارے بدا سمجھیا کہ آ کو سرکان جے تئی گلو چھے آ بھوشی روانی ہتی હવે સવાલ એક ઉભો થાય છે હું મારા મોઝુ પર આવું છું અનસ બિન હારિસના પણ એક સવાલ ઉભો થાય છે કે ઇમામ હુસૈનને જ્યારે ખબર હતી કે એ કરબલાના મેદાનમાં જાશે તો એને શહીદ કરી નાખવામાં આવશે તો એ શું કામ ગયા આ એક સોસાયટી ના કહેવાય આત્મહત્યા ના કહેવાય કે જાણી જોઈને મોતના મોઢામાં ગયા આ અવારનવાર આવા સવાલ જવાનોના મગજમાં પણ આવતા હોય છે અને દુશ્મનો તરફથી પણ આ સવાલ ઉભો થાય ટૂંકમાં હું આ વાતને કહેતો જાઉં અને પછી આપણે આપણા મોઢુ તરફ આગળ વધીએ જ્યારે પણ કોઈ આગાહી આપવામાં આવે તો એ ભવિષ્યવાણી બે પ્રકારની હોય છે ભવિષ્યવાણી એટલા માટે કરવામાં આવે છે કે ઇન્સાન એનાથી બચી જાય બીજા પ્રકારની ભવિષ્યવાણી એટલા માટે હોય છે કે ઇન્સાન એના માટે તૈયાર થઈ જાય હવે દાખલા તરીકે એક ભાઈ એક માણસ પોતાના દીકરાને ભવિષ્યવાણી કરે છે કે તું તારી મોટરને બહુ ફાસ્ટ ચલાવે છે અગર જો તું 100ની સ્પીડ કરતા વધારે ચલાવીશ 130 140 160માં ચલાવીશ તો યાદ રાખજે તારું એક્સિડન્ટ થશે આ કોણ આગાહી કરે છે એક બાળ પોતાના દીકરાને આગાહી કરે છે કે અગર જો તું 150ની સ્પીડે ચલાવીશ તો તારું એક્સિડન્ટ જરૂર થવાનું છે અકસ્માત જરૂર થવાનું છે આ આગાહી છે શું કામ કે છોકરો કોઈ કામ ના કરે અને બચી જાય પણ છોકરાને ખબર છે કે હું જે છે 150ની સ્પીડે ચલાવીશ 160ની સ્પીડે ચલાવીશ મારું એક્સિડન્ટ થશે તેમ છતાં ચલાવે તો આપણે કહેશું કે એને આગાહી કરી દેવામાં આવી હતી તેમ છતાં એ રોકાણો નહીં અને અતિ સ્પીડમાં ગયો એક્સિડન્ટ થયો અહીંયા ભૂલ કરી છે આ જે છે બચવા માટે પણ આ કરબલાની આગાહી આ માટે નહીં એક બીજો એક્ઝામ્પલ આપું તમને વધારે રોશન થશે કરબલાની આગાહી અને એના જેવી આગાહી જે કરવામાં આવે છે એ બીજા પ્રકારની છે કે એના માટે ઇન્સાન તૈયાર થઈ જાય કારણ કે અહલે બૈત અલૈહિમુસ્સલામમાં એ કેપેસિટી છે કે આવનાર જે હાદસા છે એની આગાહી કરી દેવામાં આવે કે એની માટેથી બહેતરીન તૈયારી કરી નાખે એક સ્કૂલમાં માસ્તર જે છે એ છોકરાઓને ભણાવે છોકરા સરખું ભણે ના હવે માસ્તરને ખબર છે કે આ વખતે એક્ઝામ લેવામાં આવશે તો કોઈ પાસ નહીં થાય હવે આ માસ્તર પ્રોફેસર જે છે એ આગાહી કરે કે આ વખતે રિઝલ્ટ બહુ નીચું આવવાનું છે 20% રિઝલ્ટ આવશે 80% છોકરાઓ ફેલ થશે હવે જ્યારે 80% છોકરા ફેલ થવાના છે તો પછી એક્ઝામ લેવાની જરૂર શું છે એક્ઝામ પણ લેવી જરૂરી છે કારણ કે એ લોકો એના એમટીઆર છે લખે છે આ જ વર્ષો કરબલાના મેદાનમાં છે એક હાલાત એવા ઉભા થાય છે ટકરાવતી હાલત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તો દરેક આહલે બૈતને ઇલ્મે ગઈ બતા કરે છે કે એના માટે ભરપૂર રીતે તૈયાર થઈ જાય અગર જો આપણામાં એવી કેપેસિટી આવે તો ખુદાવંદી આલમ આપણને પણ આવનારા
સમાજ અથવા જમાનાથી આગાહ કરી નાખશે અગર જો લાયકાત નથી લાયકાત નથી અને અગર જો ફરાઉન યાદમ કહે કે તારું મોત ફલાણ જગ્યાએ થવાનું છે તો શું કરશો આપણે કોઈ દિવસ ત્યાં જાશું પરંતુ ઇલ્મે ઇમામ જે છે એ હોવું કારણ નથી કે ઇમામે સોસાઈટ કર્યું આ તો આત્મહત્યા કરી નહીં આ એક તૈયારી માટે સલાવાની આદત તેલમાં આપે છે આ બે વસ્તુને અગર જો અલગ અલગ રીતે જોશું તો આપણને સારી રીતે ખબર પડશે કે આ ઇલ્મ જે છે એ અલ્લાહ તરફથી આપેલો હજ્યો છે કે જેના માટે ઇમામ પૂરી તૈયારી કરી શકે એક કલવાત પર મહમ્મદ વાલે અનસ બિન હારિસ જ્યારે જોવે છે કે બે કાફલા કરબલાના મેદાનમાં આવ્યા છે નજદીક જાય છે લગભગ આશુરમાં વિરોધો ક્યારે પહોંચે ઇમામ હુસૈન ખિદમતમાં એ હદીસ પેશ કરે છે એમ રસૂલલ્લાહ હું તમારી કેટલા વર્ષોથી અહીંયા વાટ જોઉં છું કે તમે આવો અને હું તમારી મદદ કરું કારણ કે મેં આ હજી સાંભળેલી છે મેસી કરે છે ભલામણ કરે છે કે તમે અમારા સાથે રહ્યો આશુરનો દિવસ આવ્યો ઇમામ હુસૈન અલે ઇસ્લામ પાસે આવે છે અનસ બિન હારિસ અને કહે છે કે મોલા મને રજા આપો કે જે મકસદ માટે મેં મારું ઘરબાર છોડીને જંગલમાં પનાહ લીધેલી એ હવે મકસદને પૂરો કરું અને મારી ધ્યાનને તમારા ઉપર નિશાવર કરું ઇમામ એ રજા માંગે છે હવે એટલા ડોસા થઈ ગયા હતા કે આંખ ઉપર વાળ આવી જતા હતા એક રૂમાલ કાઢે છે અને પોતાની પેશાની ઉપર બહુ મજબૂતીથી બાંધે છે કે એ વાળ એની આડે ના આવે તલવારને નિયામ માટે નીકાળે છે અને મહિલાને કરબલામાં જાય છે અને રજત આ રજત પડે છે આલો અલી શિયતુર રહમાન વ આલો હરબિન શિયતુ શૈતાન બે વસ્તુ કહે છે કે યાદ રાખજો જે અલીના ચાહવાવાળા છે એ રહમાન પરવર્તિકારના ચાહવાવાળા છે શિયા છે અને જે અબુ સુફિયાનના માનવાવાળા છે એ દર હકીકત શૈતાનના માનવાવાળા છે શૈતાનના ચાહવાવાળા છે હવે આ વસ્તુ આપણે પોતાની જાતમાં વિચાર કરવા લાગીએ કે આપણે કોના માનવાવાળા છીએ શિયા તો છીએ જેને પૂછ્યો તમે કોણ અને કાળુંદરમાં તો જાત જાતના શિયાઓ છે એબસેન્ટ પાર્ટી અને પ્રેઝન્ટ પાર્ટી અને ફલાણી પાર્ટી ખબર નથી કે કઈ છે જાત જાતના શિયા છે પણ વિચાર કી કરવાનો છે કે આપણે શિયા છીએ તો ક્યાં શિયા છીએ શિયા તો રહમાન છીએ કે શિયા તો શૈતાન છીએ વિચાર કી કરવાનો છે આ અનસ બિન હારિસ પોતાના આ રજતથી એક પૈગામ કયામત સુધી આવનાર નસ્લ માટે મૂકીને જાય છે કે તમે તમારી જિંદગીમાં વિચાર કરો અહીંયા એક યઝીદી ગ્રુપ છે એક હુસૈની ગ્રુપ છે આ બંનેમાં ફર્ક શું છે તો કે એક શિયતો રહેમાન છે અને એક શિયતો શૈતાન અગર જો આપણી જિંદગી જીવવાની રીત આપણા વિચારધારા આપણો જજ્બો આપણું જે છે કલ્ચર જે છે એ હુસૈની જેવું છે તો આપણે શિયતુર રહેમાન છીએ પરંતુ આપણી જીવન જીવવાની રીત હુસૈન જેવી નથી અને યઝીદ જેવી છે તો પછી આપણે શિયતુર રહેમાન નહીં કહેવાઈએ બલકે શિયતુર શૈતાન કહેવાશું શિયાળ જ્યારે લફ્ઝ આવે છે ત્યારે અલગ અલગ કિતાબોને આપણે ઉતારીને જોઈએ ને તો કે શિયા ક્યારથી આવ્યા ક્યારથી અત્યાર નજરિયા આપણને જોવા મળે છે અમુક લોકો કહે છે કે છઠ્ઠા ઇમામના જમાનાથી આવ્યા કારણ કે આ જાફરી શિયા છે અમુક લોકો કહે છે કે ના ઈરાન જ્યારથી કહ્યું ને ઈરાનમાં જ્યારથી શિયા થયા ને ઈરાન જ્યારથી કહ્યું ને ત્યારથી શિયા થયા શિયા ઈરાન કંટ્રી જાતે કહ્યું ને ત્યારથી જાય અમુક લોકો કહે છે કે ના આ શિયા જે છે અબ્દુલ્લાહ ઇબ્ને સબાના બધા ક્રિએટર છે યહૂદી છે એ આ ફેસબુક બનાવ્યું
પણ હકીકતમાં જોઈએ તો શિયા જેવી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના જમાનામાં હતા જ્યારે ઇમામ અલી અલયહી સલામ ને રસૂલ ખુદા જોતા તો અવારનવાર અહાદીસ બયાન કરતા યા અલી અન્તા વા શિયાતુકા હુમુલ ફાઇઝુન અયલી સમી અને તમારા શિયાઓ જે છે ઈદ કામયાબ લોકો છે અથવા ફરમાવતા અંત વૈશ્યતા તરિદુના અલૈયલ હૌદ કયાલી સમી અને તમારા શિયાઓ જ હૌદ કૌસર ઉપર મારી મુલાકાત કરશો ત્યાં તમે મારા પાસે તો આ શિયા જે છે ક્યાં ગયા પરંતુ આવા બેસ્ટ ઇન્સાનની પર્સોનાલિટીને પર્સનાલિટીને પડતાડવા માટે મેમ્બરો ઉપરથી લાનત કરવામાં આવતી બુરું બધું કહેવડાવવામાં આવતું ઉમરે સાદનો બાપ જે છે સાદ બિન વકાર શામમાં રહેતો પણ કોઈ દિવસ શામના બધા માણસો ઇમામ અલી ઇસ્લામને ગુરુ બધું કહેતા પણ સાદ બિન અબી વકાર જે છે કોઈ દિવસ ઇમામ અલી અલહી સલામને લાનત ના કરે ખરાબ ના બોલે એક વખત માવિયાની સામે થઈ ગયા માવિયા પૂછે કે શા માટે તું ઇમામ અલી અલહીસલામને લાનત નથી કરતો તો કહે છે કે મેં ઇમામ અલી અલહીસલામની જિંદગીને રસૂલે ખુદાના જમાનામાં જોયેલી છે રસૂલે ખુદાએ ત્રણ ફઝીલત એવી અલી અલહીસલામને આપેલી છે અગર જો એમાંથી એક ફઝીલત અમારા પાસે હોત ને અથવા અમારા ખાનદાન પાસે હોત ને તો અમે આખી દુનિયા ઉપર ઘમંડ કરતા નજર આવતા હોત કે એવી ફઝીલત ત્રણ ફઝીલત જો કે ઇમામ અલી ઇસ્લામની ફઝીલત એટલી બધી વધારે છે એટલી બધી વધારે છે કે એક શાયર ફારસી શાયર છે એ લખે છે ફઝીલત તોરા આગતા હે કાફી ની તરફના અંગુલ સમરા સફે દેશમાં શું મતલબ થાય છે આપણે જે છે પૈસા ગણતા હોય ને પૈસા છે ને તમારા બધા પાસે પૈસા ગણવા માટે શું કરતા હોય તમે નોટ જોટી ના જાય એટલે યા તો સૂપ વાળી આંગળી કરતા હોય યા પછી પાણી રાખેલું હોય પાણી આંગળી ગોળતા જાઓ ને નોટ ગણતા જાઓ તો આ શાયર કહે છે કે અલી અલૈહિસ્સલામની ફઝીલત માટે આગળ જો એટલી કિતાબ લખવામાં આવે એટલી કિતાબ લખવામાં આવે અને એના પાના ગણવા માટે દરિયાનું પાણી આંગળીને બોળવા માટે ઉપયોગ કરવામાં આવે તો દરિયાનું પાણી ખાલી થઈ જશે અલીની ફઝીલત ખાલી નહીં જાય આવી ફઝીલત છે આ સાત દિન અભી વકાસ કહે છે કે એ ત્રણ ફઝીલત અલી પાસે છે એટલા માટે હું એમને ખરાબ નહીં બોલું પહેલી હદીસ જે છે એ હદીસ કિતાબ છે એમના અલીમુલ્લાહ રિયુલ્લાહ કો મોલે બીજી ફઝીલત અલી અલૈહિસ્સલામની છે હદીસ કિતાબનો આયત તદીરનો દરજો બધાને ખબર છે કે કોઈ બુરાઈ નથી એનામાં ખુદાએ પાક રાખેલા છે બીજી ફઝીલત છે અંતમીની બેમંદરે હારૂન મિનુલ્લાહ ઇલ્લા અન્નહુ લાનબી અલાદી અલી બીજી ફઝીલત ઈ છે કે રસૂલે ખુદાની નજીક એનો મકામ એવો છે જેવો હારૂન નો મૂસાની નજીક હતો ફક્ત ફરક એટલો જ કે એના પછી કોઈ નબી નથી રસૂલે ખુદા પછી
આટલા નજીક રમણે પોતાને અને હું એને લાગત કરું. ત્રીજી ફજીલત ખૈબરના મેદાનમાં છે હદીસે રાયા પરચમની અલમની હદીસ કે જે અલી માટે છે કે રસૂલે ખુદાએ ફરમાવેલું આવતીકાલે હું એને અલમ આપીશ જે કરાર હશે ગેરે ફરાર હશે. અલ્લાહને રસૂલ એને દોસ્ત રાખતા હશે અને એ પણ અલ્લાહને ના રસૂલને ચાહતો હશે. આની ફજીલત અલી સિવાય બીજું કોઈ નથી. આની ત્રણ ફજીલતના માલિકને હું નારાજ કરું. હવે જયારે એવી મહાન શખ્સિયત હોય અને આપણે એના ચાહવા વાળા હોય તો કેટલી ખુશ નસીબની વાત કહેવાય કે આપણે એવાની પાછળ જઈએ છીએ જે કાયનાતનો સૌથી બેસ્ટ. તો શિયા કોઈ અલીના જમાનાના પછીની વાત નથી, રસૂલે ખુદાના જમાના પછીની વાત નથી. આ શિયા જે છે એ રસૂલે ખુદાના જમાનાથી આવી રહ્યા છે. અને શિયા જે છે એની ફજીલત પણ બહુ વધારે છે. દુઆ એનું દુઆ આપણે જુમાના પડીએ છીએ ને, કોશિશ કરો કોઈ વખત ગુજરાતીમાં આપણે શું કહે છે તને સાચું. યાની શિયા તો કા અલા મના તેરા મિન્નો ને મુકિયતા વજરુહુ મૌલી ફિલ જન્નત વહુમ જીરાની. શું મતલબ છે આ દુઆ જયારે પડો ને એનો મતલબ પણ કોઈ વખત સમજવા કોશિશ કરો કે આપણે શું વાત કરીએ. એમાં શિયાની ફજીલત તૈયાર કરવામાં આવી છે. અલીની ફજીલત તો છે સાથે શિયાઓની પણ ફજીલત છે. એવી ફજીલત કયાની? તમારા શિયા જે છે એ કયામતના દિવસે નૂરાની મિંબર ઉપર બેઠા હશે. મિંબર એટલે આ નહીં એમ કે જેના ઉપર આગા બેસે છે, નહીં, સરસ મજાના સોફા રાખેલા હશે, નૂરના સોફા હશે, એના ઉપર આરામથી બેઠા હશે. એના ચહેરા નૂરાની હશે, એ મેમ્બર નૂરાની હશે અને રસૂલે ખુદા કહી દેવા હું જીરાની અને એ લોકો મારા પાડોશમાં બેઠા હશે. કોઈ કહે કે બીજા કોમ માટે રસૂલે ખુદાએ આ ફરમાવેલું છે કે એ મારી બાજુમાં હશે. હઝરતે મૂસા અલૈહિસ્સલામને જાણવું છું કે મારા પાડોશમાં કોણ હશે, કેટલો મોટો સફર કર્યો અને એ માણસની મુલાકાત કરવા ગયા કે જે એની માનવો સેવા કરતો હતો એ મારા પાડોશમાં જન્નત માનશે. આપણે રસૂલે ખુદાના પાડોશમાં હજુ પણ સર્વી છે કે આપણે શિયા હોવા જોઈએ. એક બીજી રિવાયત આપની સમક્ષ પેશ કરું. શિયા કોણ છે? હદીસ મળે છે કે કયામતના દિવસે જયારે માણસો કબ્રની તખ્તીને વેચી અને પછી નાના આમાલને લેવાની યાદીમાં પછી આમાલને તોડવામાં આવશે, હિસાબો કિતાબ થશે, પુલે ચરાબ કે જે કેટલો લાંબો પુલ છે, એક પુલ નથી સાત પુલ છે. મારી માટે રમઝાનના દર્શની મહેસુલ ભલાગોરનો દર્શ હતો, યુટ્યુબમાં મોજૂદ છે, એમાં વાત કરેલી છે કે પુલે ચરાબ કેટલો લાંબો છે. યુટ્યુબમાં જોયું હતું, ચૌદમો દર્શ છે, લગભગ તેરમો ચૌદમો કોઈ યાદ નથી. પુલે ચરાબ એટલો લાંબો છે જે જહન્નમ ઉપર બાંધવામાં આવેલો છે. એક પુલ નથી સાત પુલ છે, એ પસાર કરવાના છે. એમાં કઈ આપણી પાસે મોટર નહીં હોય, ટ્રેન નહીં હોય, અવ્યો નહીં હોય, હાલીને પસાર કરવાનો છે. આ બધી શક્તિને પસાર કરીને જયારે માણસ જન્નતમાં દાખલ થશે અને જે સૌથી પહેલું ટોળું જન્નતમાં દાખલ થશે એ અલ્લાહનો શુક્ર કરશે કે આ માશાલ્લાહ અને સૌથી પહેલા પહોંચ્યા. હવે ત્યાં જઈને જોશે તો અમુક માણસો જે છે ત્યાં પહેલેથી મોજૂદ હશે. તમે અમારા પહેલા પહોંચી ગયા? તો કે હા, અમે તમારા પહેલા આવી ગયા. અમે તો કેટલા વખત ત્યાં ક્યાં અમે બહુ જૂના થઈ ગયા જન્નતમાં. તો કે અચ્છા, શું તમારે કબરનું અંધારું અને પિતારે કબરને સહન નથી કરવો પડ્યો? તો કે ના, અમને બિચારે કબર શું હોય, એનો અંધારો શું હોય, કઈ નથી ખબર. તો કે તમે નામે આમાલ લેવામાં વ્યાધીમાં હતા? તો કે ના, અમને નામે આમાલ આપવામાં જ નથી આવ્યું, અમને રિઝલ્ટ આપવામાં જ નથી આવ્યું કે અમે દુનિયામાં શું કર્યું. તો કે અચ્છા, તો કે તમે
ميزان پر حاضر ہوتا ہے کہ تمہارا عمل نے توڑوا ہوا ہے فتنا ہمیں آ گیا نہ ہوتا تو کہ تمہیں اللہ کی بارگاہ میں حساب نہ تو رکھیو کہ نہ ڈر رہے نہیں ہم نے کہیں پوچھوا ہوا نہیں آئی ہوں نے کہیں جواب نہیں دیتا تو کہ پھول اعتراض تو کتنا لمبا ہو تو ہمیں نہیں جو پھول اعتراض کیوں ہو تو کہ تمہیں کون لوگ چھو کہ آ بدتی سکتی تھی તમે નજાત પામી ગયા તમને આ લાગતી જોવી જ નથી પડી અને તમે સીધા જન્નતમાં આવી ગયા તો કે અમારે જયારે મલેકુલ મૌતે રૂહ કબૂ કરી અને સીધા જન્નતમાં આવી ગયા તો કે તમે છો કોણ કહે છે કે નહનો શિયા તો અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ કોણ છીએ અમે અલીના શિયાઓ છીએ અમારા માટે આ હિસાબ કિતાબને કાંઈ બનતું નથી તમે શિયા છો એટલે તમને આ મકામ મળ્યું હવે તમારા મોઢામાં પાણી આવી ગયા હશે મારા મોઢામાં જયારે આ પહેલી વાર રિવાયત સાંભળી છે ને મારા મોઢામાં પાણી આવી ગયા હતા માશાઅલ્લાહ આપણે તો સીધા જન્નતમાં આપણે તો ફખરથી કહેતા હોઈએ છીએ ને જન્નત તો આપણા બાપાની છે હકીકતમાં એવું નથી શિયા બરાબર છે કે શિયા માટે આ બધી ફઝીલત છે આ રિવાયત 100% સાચી બધી વસ્તુ ઓકે પણ શિયા કોણ મેં મારું બેનર લગાડી દીધું અત્યારે હું એમ કહું કે દુનિયાનો સૌથી જોડાતો માણસ પહેલવાન માણસ હોય તો ખોટ કરો નથી હવે કોઈ મને એક તમાચો મારે તો ભાગી જાઓ એવી હાલત આપણી છે કે આપણે આપણું બેનર અને ટાઇટલ રાખી દીધું હું શિયા છું પણ શિયાની સિફત તમારામાં ગોતવામાં આવે અને આપણામાં ગોતવામાં આવે તો બહુ ઓછી શાયદ મળે ઇમામ અલી અલૈહી સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે મૌલા તમને ખબર છે ફલાણો માણસ તમારો શિયા છે કેતા પણ મોલા એ ફલાણો ગુનાગાર કરે છે ગુનેગાર છે ઇમામ કહે છે કે તે તારા નામે અમલમાં એક ગુનાહ કબીરા વધારી દીધો તે કહે તું ખોટું બોલે છે તો કે મોલા મેં શું ખોટું બોલ્યું સાચે એ માણસ તમારો શિયા છે અને ગુનાહ કરે છે ઇમામ કહે છે કે ખોટી વાત અમારો શિયા હોય એ ગુનાહ નથી કરતો અને જે ગુનેગાર છે એ કોઈ દિવસ અમારો શિયા નથી હોઈ શકતો હવે વિચાર આપણે કરવાનો છે કે અગર જો હું શિયા છું તો મારામાં ક્યાં ક્યાં ગુનાહ છે મારે એ કાઢવાના છે અગર જો હું બેઈમાની કરું છું ધંધામાં મારામાં શિયાની સિફાત નથી હું ઘરમાં મારી પત્ની અને બચ્ચાઓ ઉપર બહુ સખ્તીથી બેસાઉં છું હું શિયા નથી અગર જો હું વ્યાજના ધંધા કરું છું હું શિયા નથી અગર જો મારા ચહેરા ઉપર દાઢી દાબ છે હરામ કામમાં મુબતલા થાઉં છું હું શિયા નથી હું ટેક્સ દેને બધી આ લાઈટ બિલને બધી ચોરી કરું છું હું સમજો કે શિયા મારી નમાઝ કદા થઈ જાય છે નમાઝ કદા કરવી હરામ છે હું શિયા નથી હું મારા પાડોશીને હેરાન કરું છું હું શિયા શિયા એ છે કે જેની જિંદગીમાં 100% સીરત આલી અમને આપી સારી બને સલાતો સલામ હોય નથી બની જતા હા અનંત રજત પ્રમાણે એ શિયા હશે પરંતુ શિયા તો શૈતાન હશે શિયા તો રહમાન કોઈ દિવસ નહીં હોય જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા પાસે એક ઓરત આવે છે અને કહે છે દીદી મને મારા ધણી અહીંયા મોકલી છે શું કામ છે તો કે અમે તમારા ચાહવાવાળા છીએ શિયા છીએ પણ અમારાથી કંઈક ગુનાહ પણ થઈ જાય છે ક્યારેક ક્યારેક માસૂમ નથી ગુનાહ થઈ જાય છે તો હવે કરું છું શું અમે તમારા શિયા છીએ જનાબે સૈયદ સલામુલ્લાહ અલયહા ચોખ્ખી ભાષામાં કોઈ પણ જાતનો તારુફ કર્યા વગર કહે છે કે ના અગર ગુનાહ થઈ જાય છે તો તમે અમારા શિયા નથી એ ઔરત કહી અને એના ધણીને જવાબ આપે છે કે બીબી ફાતિમા ઝહરાએ આ જવાબ આપ્યો છે
એ માણસ રોવા લાગે છે, રડવા લાગે છે. હવે એટલું રડે છે કે એ ઓરખને એમ થયું કે શાયદ એને શાયદ સાંભળવામાં ભૂલ કરી હોય. પાછી ગઈ જનાબે જનાબા અને કહે છે કે મારો ધણી રડવા લાગ્યો છે, રોવે છે. તમે સાચે એમ ફરમાવ્યું છે કે ગુનેગાર આહલે બૈત નો શિયા નથી હોઈ શકતો. તો કે હા, મેં એમ જ કીધું છે કે જે ગુના કરે છે એ અમારો શિયા નથી. એ ઓરત પાછી ગઈ અને કહે છે કે જનાબે સૈયદાએ તો આમ જ કીધું છે. એ ઓર માથું પકડી પકડીને રોવા લાગે છે, એટલો રડે છે કે આ ઓરતને રહેમ આવી ગયો. હવે કરવું તો શું કરે. પાછી ગઈ કે દીદી કઈ તો કેવો મારો ઘણી આટલો રડે છે. ત્યારે જનાબે પાણી નજર રાખે છે કે એટલું યાદ રાખી દે કે અમારો શિયા ગુનાહ નથી કરતો, પણ હા જે ગુનેગાર છે અને અમારી મોહબ્બત ને રાખે છે કયામત ના દિવસે અમે એની શફાઅત કરશું. પણ શરતી છે શિયાળ ની હોય જાહેર રહે છે, એની શફાઅત કરવામાં આવશે, એને બધી શક્તિ ને ભોગવવી પડશે. છતાં એમાં એમાં જ્યાં મળે તો આવી કરે એ સલાહ તો સલામ કરતા દો. કયામતમાં અમે તમારી શફાઅત કરજો. શફાઅત નો મતલબ આપણે વાત કરી ચૂક્યા, ભલામણ નો થાય છે આપણી પાસે કઈક હશે તો એમાં આગળ વધારી શકાશે. ઇમામ ફરમાવે છે, છતાં ઇમામ ફરમાવે છે કે અમે તમારી શફાઅત કયામતના દિવસે કરશું, પરંતુ તમે તમારી તૈયારી કબ્ર થી કરતા આવજો. કબ્ર માટે વાત દુનિયામાં ભેગા લેતા આવજો, કારણ કે કબ્ર જે છે એ બહુ ખરાબ જગ્યા છે. કબ્ર કેવી જગ્યા છે? ખુદાવંદ યાદને ખાલી છે ગુરજીમાં ફરમાવે છે કે આ કબ્ર રોજ આવાજ દઈ રહી છે. અના બૈતુલ વહશા, અના બૈતુલ અકારિબ, હું જે છે વિરાનો ઘર છું, હું જે છે એકાંત નું મકાન છું, હું સાપ અને બીચી નું ઘર છું. આના માટે તૈયારી કરતા અગર તો આપણે શિયા છીએ તો શિયા માટે કોશિશ થવી જોઈએ કે મારી જિંદગીમાં રોજ સાથે હિસાબ થાય અને રોજ એક ગુના મારી જિંદગીમાંથી ઓછો થાય અને મારી નેકીમાં વધારો થાય. મારે અગર જો હું શિયા છું તો હું મારા જમાનાના ઇમામના ઇંતજાર માટે હર હંમેશ તૈયાર રહેવો જોઈએ. કેવી રીતે? ઇમામ હુસૈન અલી સલામના જે કરબલાના સાથીઓ છે ને એના જેમ તૈયારી કરી. વહબે કલબી વહબે કલબીનું નામ સાહેબ તમે નોહામાં ને બધી જગ્યાએ સાંભળ્યું હશે, પણ આ વહબે કલબી કરબલાના જે શહીદોમાં છે અનસ બિન હારિસ 1800 ને કત્લ કરે છે અને પછી એ શહીદ થઈ જાય છે. આપણે હવે વહબે કલબી ની વાત કરતા જઈએ, અહમદ સાહેબ ને આપણે શરૂ કરીએ. વહબે કલબી 25 વર્ષની ઉંમર છે અને શાદી કરીને પાછા ફરી રહ્યા છે. એની સાથે એની પત્ની છે. ઇમામ અને ઇસ્લામના ખૈમાની બાજુમાં ખૈમો નાખે છે. હવે ઇમામ આ લોકો ઘરે પાછા જતા હતા, વહેબે કલબી હતા, એમની પત્ની હતી અને એની મા હતી. આ ત્રણ જણનો કાફલો હતો, ઘરે પાછા જઈ ગયા. એક સાલવિયા નામની જગ્યા આવે છે કે ત્યાં પોળો થવા માટે આ લોકો ઉભા રહે છે અને ઇમામ હુસૈન અલી ઇસ્લામના ખૈમા પણ એ જગ્યા ઉપર લાગેલા હતા. મક્કાની ગુફા જઈ રહ્યા હતા. અઠવાડિયો દિવસે 7 દિવસ ત્યાં છે ને ગરબા. ઇમામ હુસૈન અલી ઇસ્લામ પોતાના ખૈમાથી નીકળે છે અને આ વહેબના ખૈમા તરફ જાય છે. જોવે છે કે એની પત્ની અને એની મા છે. ઇમામ પૂછે છે કે આ કોનો ખૈમો છે? તો કે આ વહેબે કલબીનો ખૈમો છે અને પોતે મસીહી છે, ક્રિશ્ચન છે. તો કે વહેબ ક્યાં છે? તો કે આજુબાજુ પાણી ગોતવા માટે ગયા છે કે ક્યાંય કૂવો, ક્યાંય ચશ્મો, ક્યાંય નદી મળી જાય તો અમારા માટે પાણી લઈ આવે. બહુ પ્યાસા અને થાકેલા છે.
امام حسین علیہ السلام آجو بازو نظر کرے تھے نہ کہے تھے کہ فلانی جگہ ہے ایک چشمو سے ہم دبائی گئے تھے نیازی امام ماتی کا دے تھے پانی نکلے تھے અને ઇમામ ચાલ્યા જાય છે અને કહે છે કે વહેબને કહેજો કે અગર બની શકે તો અમારી મદદ માટે આવે ઇમામ પોતાના ખાઈમામાં ચાલ્યા ગયા વહેબે કરમી જ્યારે પાછા આવે છે એની માં અને એની પત્ની વાત કરે છે કે રસૂલે ખુદાના ફરજ જ અહીંયા આવેલા હતા અને આપણને આ પાણી દેખાડ્યું જો કે આ પાણીનો ચશ્મો અહીંયા નહીં હતો કારણ કે આપણે ગયા ત્યારે અહીંયા કાંઈ નહીં હતું કોઈ થી નથી સાંભળ્યું આ એક મોજીઝાથી ઇમામે આપણને પાણી આપેલું છે ઇમામે મદદની માંગણી કરી છે આપણે મસીહ છીએ ચાલો આપણે ઇમામ પાસે જઈએ અને ઇસ્લામને કબૂલ કરીએ અને ફરઝંદે રસૂલને શું જરૂર છે આપણે એની તપાસ કરીએ કારણ કે ઇમામ કહે છે કે હું ઓળખું છું આ હુસૈનને કે જેની કરામત કેટલી બધી છે મુબાહેરો કરવા આવેલા નજરાનના મસીહીઓ પાદરી લોકો આ લોકોના કારણે ભાગી ગયા હતા હાર માની લીધી હતી આ કોઈ સામાન્ય શક્તિ હતી ચાલો આપણે ઇસ્લામને કબૂલ કરીએ અને શું ઈચ્છા છે આપણે ઈચ્છાને પૂર્ણ કરીએ વહેબ એની પત્ની એની માં ઇમામ હુસૈન અને ઇસ્લામ પાસે જાય છે અને ઇસ્લામને કબૂલ કરે અને કહે છે કે મૌલા અમે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ પોતાના ખૈમાને હુસૈની ખૈમા સાથે લગાડી આ કાફલો કરબલાના મેદાનમાં પહોંચે છે કઈ તારીખે પહોંચે છે બીજી મહોરમ ખૈમાને નહેરના ફુરાતના કિનારે નસબ કરવામાં આવે છે દુશ્મનો તરફથી હુકમ આપે છે કે આ ખૈમાને હટાવી દેવામાં આવે છે અલ્લાહ સે જલાલ આવે છે جناب زینب جنگ امام حسین علیہ السلام عباس نے شان کرے چھے انہیں خیمہ نے حسار دے چھے آئے بھی جگہ ہے دور خیمہ لگر ہم آئے سے بدی بیویو آرام دیس کو دیسے او کہتا ہے بیویو آجے بیجی محرم سے اور خیمہ لگر دے ہم آئے پس تمہارا بات ہے آج دیوز سے کہ تمہیں آرام دی آرام دی رہی شکو جائے کہ تیارے پاس پہرو دے دے ستر مو دیوس چالی لو ارے خدا کی جان نے قربان
سوال کروا پر جاؤ کہیں گے آہم آئے تو برندو او جان سدی جنت و داخل نہیں جاؤ جان سدی تو نہ پہنچی جاؤ حضر کہیں گے کہ ماری پیچھی تو من نہیں جے اگر امام راضی دہی جائے ہم کرے رجا کہیں گے کہ مارو پتی ہمیں کوئی ندی بس امام کی تو رجا نہیں جے امام من رجا ہو کہ ہوں تمہاری خادمہ تمہاری قریب طریقے تمہاری گھرنی عورتوں کی تیوی ہونی خدمت کر دو امام کہتے کہ وہ ہم نے وہ ہے رضا نہیں تھے امام کے نقطہ دائی تھے میدان کربلا میں آوے تھے ہاں ہم مقصد لگے تھے کہ سو دن کا مان تو لے آ وہ ہے دیکھ لو بدل جہنم واسل کرے تھے ہاں نظر اس دشمنوں چارے طرف سے ٹوٹی پڑیا وہ ہے نہ بن لے ہاتھ قلم کروا گیا وہ ہے سب موجی چو مارو پتی آگر بلا میدان کر آگر بدے وہ سر نے پتا نہیں گور بنے جوڑے رو جس مدی پر بات کری گئی تھے نارو مکا کر بنا گئے اے مرور نگارا گواہ قلم کری گلام آگر مجھے پرندو اہم بچتی پوتانا پوتانا شوہر سيعلم الذين ظلموا أيام الخلفية ينصرفون ما صلحوا صحيح